જય કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ પાઠ 18 રમતા આજે આપણે આઈડલ પૂરવાની છે. અને આપણે આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે આઈડિયલના 1-30 પ્રશ્નો આપણે પૂરી લીધા હતા અને આજે આપણે 31મા પ્રશ્નથી શરૂ કરવાનું છે. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 31. કુસ્તી ક્યાં રમાડવામાં આવે છે? તો એના જવાબમાં આવશે ઓપ્શન સી, કે અખાડામાં રમવામાં આવે છે. કુસ્તી જ્યાં રમાતી હોય તે જગ્યાને અખાડો કહે છે. આગળ પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કઈ રમતમાં દડાનો ઉપયોગ થતો નથી? એના જવાબમાં આવશે ઓપ્શન બી, કે લૂડો. લૂડો રમવા માટે કુકરીઓ વપરાય છે, એટલે માટે એમાં દડાનો ઉપયોગ છે તે થતો નથી. હવે આગળ જોઈશું પ્રશ્ન નંબર 33. ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ભારતની રાષ્ટ્રીય રમત છે, તો એ ખાલી જગ્યામાં લખવાનું છે હોકી, કે હોકી નામની રમત છે એ આપણી ભારતની રાષ્ટ્રીય રમત છે. હવે આગળ પ્રશ્ન નંબર 34. ઘોડાનો ઉપયોગ થતો હોય અને દડાથી રમાતી હોય એક રમત, એટલે કે એના જવાબમાં ઓપ્શન સી, પોલો નામની રમત છે, એમાં ઘોડાનો ઉપયોગ થાય છે અને દડાનો ઉપયોગ પણ થાય છે, માટે એ રમતનું નામ છે પોલો. જવાબમાં આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 35. કઈ કઈ રમતો રમવા માટે 2 થી વધારે ખેલાડીઓની જરૂર પડે છે? આવી કોઈ પણ 8 રમતોના નામ લખવાના છે. તો એના જવાબમાં લખો બાળકો કે હોકી, ફૂટબોલ, લંગડી, પકડદાવ, સંતાકુકડી, સાંતોડિયું, કબડ્ડી, ઇન્ડુ, વોલીબોલ, સોગઠાબાજી વગેરે રમત 2 થી વધુ ખેલાડીની જરૂર પડે છે. કે આટલી જે રમતો આપણે 35મા પ્રશ્નોમાં લખી છે એ રમતોમાં જે ખેલાડી છે, રમતવીર છે, એ 2 થી વધારે જોઈએ છે. એના વગર આ રમતો રમી શકાતી નથી. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 36. દડાથી રમી શકાય તેવી 6 રમતોના નામ લખવાના છે. તો એમાં લખો બાળકો કે વોલીબોલ, ક્રિકેટ, ફૂટબોલ, મારદડી, પોલો, બેડમિન્ટન, સાતોડિયું વગેરે રમતો રમવા માટે દડાની જરૂર પડે છે. આપેલી 6 રમતોમાં દડાની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 37. નીચેનામાંથી કઈ રમત રમવા માટે લોકો છતનો ઉપયોગ વધુ કરે છે? તો એમાં આવશે ઓપ્શન સી, પતંગબાજી. પતંગ ચગાવવા માટે લોકો છે તે છત, એટલે કે ટેરેસનો ઉપયોગ વધારે કરે છે. હવે આગળ પ્રશ્ન નંબર 38. કઈ રમત રમવા મેદાનની જરૂર હોતી નથી? એમાં આવશે ઓપ્શન સી, લૂડો રમવા માટે મેદાનની જરૂર પડતી નથી, તે ઘરમાં પણ રમી શકાય તેવી રમત છે. આગળ પ્રશ્ન નંબર 39. કોઈ પણ વસ્તુની જરૂર ન હોય તેવી રમતોના નામ લખવાના છે. તો એના જવાબમાં લખો બાળકો લંગડી, સંતાકુકડી, પકડદાવ, કબડ્ડી, કુસ્તી વગેરે રમવા માટે કોઈ પણ વસ્તુની જરૂર હોતી નથી. કોઈ પણ વસ્તુ વગર આ જે 5 રમતો છે તે રમી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 40. કુસ્તી રમવા ચોક્કસ સાધનો જરૂરી છે? સાચું કે ખોટું? એમાં આવશે ખોટું, કુસ્તીમાં પણ કોઈ ચોક્કસ સાધનોની જરૂર હોતી નથી. પ્રશ્ન નંબર 41. કબડ્ડી રમવા નીચેના પૈકી કઈ વસ્તુની જરૂર પડે છે? એમાં આવશે ઓપ્શન ડી, અહીંયા આપેલું છે કે સ્ટમ્પ, દડો, દંડો કે દડો. આ 3 વસ્તુની જરૂર પડતી નથી, માટે એના જવાબમાં આવશે ઓપ્શન ડી, કે કબડ્ડી રમવા માટે એક પણ સાધન ન જોઈએ. હવે આગળ પ્રશ્ન નંબર 41. પાસો વપરાતો હોય તેવી રમતોના નામ લખવાના કીધા છે. તો એના જવાબમાં લખો બાળકો સોગઠાબાજી, લૂડો, સાપસીડી, અમદાવાદબાજી
વગેરે રમતો રમવા માટે પાસાની જરૂર પડે છે. જે આપણે બધા રમતા હોય છે આપણે આ રમતોનો ખ્યાલ હોય છે. આગળ પ્રશ્ન નંબર 43 કે સાપ સીડીની રમતમાં કૂકરી સાપની પૂંછડી પર આવે તો કૂકરી ઉપર લઈ જવાની હોય છે, સાચું કે ખોટું? તો કે ના, એ ખોટું આવે છે. જ્યારે કૂકરી સીડી પર આવે છે ત્યારે જ કૂકરીને સીડી દ્વારા ઉપર લઈ જવામાં આવે છે. જો સાપની પૂંછડી ઉપર આવે તો એને ઉપર લઈ જવામાં આવતી નથી. આગળ પ્રશ્ન નંબર 44 લૂડો અને સોગઠાબાજી એક સમાન પ્રકારની રમતો છે, સાચું કે ખોટું? એમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 45 સ્થાનિક કક્ષાએ ખોખોને ઊભી ખો અને બેઠી ખો એમ બે રીતે રમાય છે, એમાં આવશે સાચું. ખોખોના બે પ્રકાર હોય છે. દરેક વિદ્યાર્થી બેસીને રમે તો એને બેઠી ખો કહેવાય છે અને ઊભા ઊભા જો રમે તો તેને ઊભી ખો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 46 ઘર આંગણે ક્રિકેટ કુલ 22 ખેલાડીઓ હોય તો જ રમી શકાય છે, ખોટું? ઘરના આંગણે જો ક્રિકેટ રમવી હોય તો માત્ર બે ખેલાડી હોય કે જે એક બેટિંગ કરી શકે અને એક બોલિંગ કરી શકે એના દ્વારા ક્રિકેટ રમી શકાય છે. આગળ પ્રશ્ન નંબર 47 સાત પથ્થરોનો ઉપયોગ ખાલી જગ્યા રમવામાં આવે છે, તો એ ખાલી જગ્યામાં આવશે સાતોળિયું. પ્રશ્ન નંબર 48 જેમાં એક ખેલાડી દાવ આપતો હોય અને બીજા ખેલાડીઓ આઉટ થવાથી બચવાનો પ્રયત્ન કરતા હોય તેવી રમતોના નામ જણાવવાના છે. એના જવાબમાં લખો કે લંગડી, સંતાકુકડી, પકડદાવ, ઈંડુ, છૂટી સાંકળ વગેરે રમતોમાં એક ખેલાડી દાવ આપતો હોય અને બીજા ખેલાડીઓ આઉટ થવાથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. કે આ જેટલી રમતો મેં લખાવી જવાબમાં એ રમતોમાં દાવ એક જ ખેલાડી આપે છે અને બીજા જે ખેલાડીઓ હોય છે તે આઉટ થવાથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે. આગળ પ્રશ્ન નંબર 49 લખોટી રમવા લખોટી સિવાય કોઈ વસ્તુની જરૂર પડતી નથી, સાચું કે ખોટું? એમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 50 હોકીની મેચ કેટલી ટીમ વચ્ચે રમાય છે? એના જવાબમાં આવશે ઓપ્શન એ. એમાં બે ટીમ હોય છે, જેવી રીતે ક્રિકેટમાં બે ટીમ હોય છે એમ હોકીમાં બે ટીમથી રમી શકાય છે. હવે આગળ પ્રશ્ન નંબર 51 ચેસની રમત શારીરિક કરતાં માનસિક રમત તરીકે વધુ પ્રચલિત છે? હા, ખાલી જગ્યા છે એમાં લખવાનું ચેસ, કે શારીરિક ગેમ કરતાં માનસિક ગેમ વધારે ગણાય છે. પ્રશ્ન નંબર 52 શતક સદી શબ્દ ખાલી જગ્યા રમત સાથે સંકળાયેલો છે, એ ખાલી જગ્યામાં લખવાનું છે ઓપ્શન સી, ક્રિકેટ સાથે સંકળાયેલો છે. આપણા પાઠનો આગળનો મુદ્દો છે રમત અને જાણીતા રમતવીરો. કે આગળ આપણે 1-52 પ્રશ્નોમાં અલગ અલગ રમતો, પછી એમાં વપરાતી વસ્તુઓ અને એ ક્યાં રમાય છે, ઘરની અંદર કે ઘરની બહાર, અને કેટલા ખેલાડીઓની જરૂર પડે છે એ આપણે જોયું. હવે આગળનો મુદ્દો છે કે રમત અને જાણીતા રમતવીરો. હવે એના વિશે આપણે પ્રશ્નો પૂરવાના છે. આગળ પ્રશ્ન નંબર 53 કોઈ પણ 5 રમતવીરોના નામ લખવાના છે. એમાં લખીએ આપણે મહેન્દ્રસિંહ ધોની, મેરી કોમ, લજ્જા ગોસ્વામી, સાઇના નેહવાલ, ગીતા ફોગટ, પાર્થિવ પટેલ વગેરે રમતવીરો છે. હવે આગળ પ્રશ્ન નંબર 54 કે લજ્જા ગોસ્વામી કઈ રમત રમે છે. એના જવાબમાં લખો બાળકો કે લજ્જા ગોસ્વામી રાઇફલ શૂટિંગની રમત રમે છે. પ્રશ્ન નંબર 55 નીચેનામાંથી કયા રમતવીરનું નામ ક્રિકેટ સાથે જોડાયેલું નથી? અહીંયા 4 નામ આપેલા છે. એમાં ઓપ્શન એ વિશ્વનાથ આનંદ છે એ જવાબમાં આવશે, કારણ કે એનું નામ ક્રિકેટ સાથે જોડાયેલું છે નહીં. પ્રશ્ન નંબર 56 ખાલી જગ્યા છે કે મેરી કોમનું નામ ખાલી જગ્યા રમત સાથે જોડાયેલું છે, તો એમાં આવશે બોક્સિંગ. પ્રશ્ન નંબર 57 મિથાલી રાજ એ ક્રિકેટર છે, સાચું કે ખોટું? એમાં આવશે સાચું. પ્રશ્ન નંબર 58 સાઇના નેહવાલનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે? એમાં આવશે ઓપ્શન બી, બેડમિન્ટન સાથે જોડાયેલું છે. પ્રશ્ન નંબર 59 નીચેનામાંથી જાણીતા ક્રિકેટર કોણ છે?
કે મિલ્ખા સિંહ, વિશ્વનાથ આનંદ, વિરાટ કોહલી કે પંકજ અડવાણી, આપણે સૌ ક્રિકેટ જોઈએ છીએ, ક્રિકેટનું મેચ ટીવી પર. માટે એમાં આવશે જવાબમાં વિરાટ કોહલી, જેને આપણે સૌ જાણીએ છીએ. આગળ પ્રશ્ન નંબર 60. મહેન્દ્રસિંહ ધોની કઈ રમત સાથે સંકળાયેલા છે? એમાં આવશે ઓપ્શન એ કે તેઓ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. આગળ પ્રશ્ન નંબર 61. જોડકું આપેલું છે કે સાચા જોડકા જોડવાના છે? અહીંયા 5 નામ આપેલા છે કે સચિન તેંડુલકર, ગીતા ફોગટ, વિશ્વનાથ આનંદ, સાનિયા મિર્ઝા અને પંકજ અડવાણી. અને અહીંયા ક્રિકેટના નામ આપેલા છે કે ટેનિસ, સ્નૂકર, ક્રિકેટ, કુસ્તી, ચેસ. હવે આ ચેમ્પિયન છે એ કઈ ગેમ સાથે જોડાયેલા છે તેના જોડકામાં જવાબ લખવાના છે. તો પહેલામાં આવશે ઓપ્શન સી કે સચિન તેંડુલકર છે એ ક્રિકેટ સાથે જોડાયેલ છે. પ્રશ્ન નંબર 2, એમાં આવશે ડી કે ગીતા ફોગટ છે એ કુસ્તી સાથે જોડાયેલા છે, કુસ્તીના ચેમ્પિયન છે. ત્રીજું છે વિશ્વનાથ આનંદ, એના જવાબમાં આવશે ઈ ચેસ કે તેઓ ચેસમાં વધારે નિપુણ છે. ચોથામાં આવશે એ કે સાનિયા મિર્ઝા છે તે ટેનિસની રમતમાં પ્રખ્યાત છે. અને છેલ્લું છે 5મું પંકજ અડવાણી, એમાં આવશે ઓપ્શન બી કે તેઓ સ્નૂકર રમે છે. આગળ પ્રશ્ન નંબર 62 ખાલી જગ્યા આપેલી છે કે પાર્થિવ પટેલ ખાલી જગ્યાના ખેલાડી છે. તો એમાં લખો કે ક્રિકેટ. પ્રશ્ન નંબર 63, ગુજરાતના કોઈપણ 4 જાણીતા ક્રિકેટરોના નામ લખવાના છે. તો એમાં લખો રવિન્દ્ર જાડેજા, મુનાફ પટેલ, અજય જાડેજા, ઇરફાન પઠાણ, પાર્થિવ પટેલ, નયન મોંગિયા, ચેતેશ્વર પૂજારા વગેરે ગુજરાતના જાણીતા ક્રિકેટરો છે. આગળ પ્રશ્ન નંબર 64, નીચેનામાંથી સાચી જોડ જણાવવાની છે. તો એના જવાબમાં આવશે ઓપ્શન બી કે મિલ્ખા સિંહ છે એ દોડમાં વધારે પ્રખ્યાત છે, પ્રચલિત છે, દોડના ખેલાડી છે, માટે એની જોડ છે તે સાચી છે. ઓપ્શનમાં લખો બી. આપણા પાઠનો આગળનો મુદ્દો છે અન્ય કામો. પ્રશ્ન નંબર 65, ચિત્ર દોરવું એને શું કહેવાય? અહીંયા 2 શબ્દો આપેલા છે, ખોટા શબ્દ પર ચોકડી કરવાની છે તો એને પ્રવૃત્તિ કહેવાય છે, માટે રમત પર ચોકડી કરો. પ્રશ્ન નંબર 66, નૃત્ય કરવું એ રમત છે? તો નહીં, નૃત્ય કરવું એ એક કલા છે, એને રમત કહેવાતી નથી, માટે એમાં ખોટું આવશે. પ્રશ્ન નંબર 67, તમારી શાળામાં કઈ ઇતર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીઓએ તમારા અનુભવે લખવાનો છે કે આપણી શાળામાં જે પ્રવૃત્તિઓ થઈ હોય તેના નામ લખી શકો છો. આગળ પ્રશ્ન નંબર 68, વાંચનની ટેવ પાડવી એ સારી બાબત છે, સાચું કે ખોટું? હા, જરૂર એ સારી બાબત છે, એમાં આવશે સાચું. વાંચનની ટેવ પાડવી એ એક સારી બાબત છે. પ્રશ્ન નંબર 69, સમયનો સદુપયોગ કરવા વિદ્યાર્થીએ કઈ કઈ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ? એના જવાબમાં લખો, સમયનો સદુપયોગ કરવા વિદ્યાર્થીઓએ ચિત્ર દોરી રંગ પૂરવો, સંગીત ગાતા તથા વગાડતા શીખવું, વર્તમાનપત્ર, પખવાડી, વાર્તાઓ વગેરેનું વાંચન કરવું, ગણિતના કોયડા ઉકેલવા, નૃત્ય શીખવું વગેરે જેવી ઇતર પ્રવૃત્તિઓ દરેક વિદ્યાર્થીએ કરવી જોઈએ. આ પ્રવૃત્તિઓ કરવાથી સમયનો સદુપયોગ થાય છે. આપણા પાઠનો આગળનો મુદ્દો છે કે રમતની ઉપયોગિતા શું છે. આગળ જોઈ લઈએ પ્રશ્ન નંબર 70 કે રમતો રમવાથી આપણને શું ફાયદા થાય છે? તો એના જવાબમાં લખો બાળકો કે રમત રમવાથી આપણને નીચે મુજબના ફાયદા થાય. કે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને એ પહેલો ફાયદો છે. બીજો ફાયદો એ છે કે આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે. ત્રીજું એ છે કે આપણામાં સમૂહ જીવનની ભાવનાઓનો વિકાસ થાય છે. આગળનો ફાયદો એ છે કે આપણને જીતમાં આનંદ અને હારની કરેલી ભૂલનો સ્વીકાર કરવાની તાલીમ મળે છે. જો આપણે જીતી જઈએ તો આપણે આનંદનો અનુભવ થાય અને જો આપણે હારીએ તો આપણી ભૂલ ક્યાં છે તે સ્વીકારવાની તાલીમ મળે છે.
આગળનો ફાયદો છે, ખેલ દિલીની ભાવના વિકસે છે કે આપણામાં રમત રમવાની ઈચ્છા જાગૃત થાય છે. આગળનો ફાયદો છે કે બીજા ખેલાડીઓ પહેલાં સારા ગુણોને સ્વીકારવાની તાલીમ મળે છે, કે આપણે કરતાં જે શ્રેષ્ઠ ખેલાડી છે તેનામાં ક્યાં ક્યાં સારા ગુણો છે તે આપણે આપણામાં સ્વીકારીએ તેની તાલીમ મળે છે. આગળ છે આપણા તન અને મન બંનેનો વિકાસ થાય છે, કે વિવિધ રમતો રમવાથી આપણા તન અને મનનો વિકાસ થાય છે. મન છે આનંદ અને પ્રફુલ્લિત બને છે અને તન છે એ કસરત કરવાથી દોડવાથી તંદુરસ્ત બને છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 71. ખાલી જગ્યા આપેલી છે કે તંદુરસ્ત શરીરમાં ખાલી જગ્યા મન રહે, તો એ ખાલી જગ્યામાં લખો કે તંદુરસ્ત. જો શરીર તંદુરસ્ત હોય તો મન પણ તંદુરસ્ત રહે છે. પ્રશ્ન નંબર 72. રમત એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રવૃત્તિ છે, બંને ખાલી જગ્યામાં આવશે શારીરિક અને માનસિક. માનસિક એટલે મનનો વિકાસ, શારીરિક એટલે શરીરનો વિકાસ. રમત રમવાથી આ બંને ફાયદાઓ થાય છે. પ્રશ્ન નંબર 73. 73મો પ્રશ્ન આપણો છેલ્લો પ્રશ્ન છે, આપણા શારીરિક અને માનસિક વિકાસ માટે શું જરૂરી છે? એના જવાબમાં આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. આપેલ તમામમાં આવશે પહેલું તો કસરત, તે પણ જરૂરી છે. બીજું છે રમત ગમત, તે પણ જરૂરી છે. અને પૌષ્ટિક આહાર એટલે ઘરનો બનાવેલો ચોખ્ખો અને શુદ્ધ આહાર એટલે કે જમવાનું, આ બધી બાબતો છે એ આપણા શરીરના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. માટે એના જવાબમાં આવશે ઓપ્શન ડી. તો અહીંયા આપણા 18મા પાઠના પ્રશ્નો 31 થી 73 પૂરા થાય છે. થેન્ક યુ.